नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઇમ બુલેટિન। હું છું આપની સાથે ઝરણા સોની। भारत सतत विकास की हरणफाड़ भरी रहो छे, छता आजे पण अनेक जग्याए धर्मना नामे धतिंग चाली रहा छे। आजे पण घणा लोको अंधश्रद्धा में डूबेला छे। त्यारे छोटा उदयपुर पंथक में आवाज एक धर्मना नामे धतिंग करता ढोंगी नो भांडाफोड़ थयो। लोकोने छेतरवानी मळी छे तेने सजा। મહિલાઓના વેશમાં બાવો ધૂણી રહ્યો છે, મહિલાઓને દોરા બાંધી ધતિંગ કરી રહ્યો છે, લોકો ઉતારી રહ્યા છે આરતી, લોકોને મોટા અવાજ કરી તમામ મુશ્કેલી દૂર કરવાનો કરી રહ્યો છે દાવો। આ દ્રશ્યો છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ ગામ વદિયા મહુડી ગામના। માતાજીનો વેશ ધારણ કરી લોકોની સાથે રમત રમતું આ શખ્સ ન તો કોઈ માતાજી છે, ન તો કોઈ સંત। આ છે ધર્મના નામે ધતિંગ કરતો ઢોંગી, જે લોકોના દુઃખ દર્દથી મુક્ત કરવાના દાવાઓ કરી લોકોને ઉલ્લુ બનાવતો હતો, શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવી તેમને લૂંટતો હતો। કેટલીક મહિલાઓ સાથે ધર્મના નામે અડપલા કરતા તેનો ભાંડો ફૂટી ગયો। આ ઢોંગીની દુકાન લાંબો સમય ન ચાલી। ભારત વિજ્ઞાન જાથાની ટીમે પહોંચી પાખંડીને પકડી જેલના હવાલે કર્યો। કીધું મારા પગ દુખે છે, તો પગમાં ચાંદલા કર્યા અને કાળો દોરો બાંધ્યો, હાથમાં દોરો બાંધ્યો અને પગમાં એવી રીતે આમ અજુકથી આમ અડપલાની જેમ આમ કેમ કરતા હોય એવી રીતે કરતા હતા અને પીઠ ઉપર એવી રીતે થપ્પો માર્યો કે જેમ આપણેને આમ અલગ રીતે આમ અસર થાય એવી રીતે એને થાપો માર્યો। તો આવી રીતે તો વિકૃતતાથી ન કરવું જોઈએ લેડીઝને। જોકે ખરે સમયે માતાજીએ કોઈ મદદ કર્યું નથી અને એને તરત જ શરણાગતિ સ્વીકારી લીધી છે। છેલ્લા 17 વર્ષની ધતિંગ લીલા કાયમી આ પંથકમાં બંધ થાય છે। હવે પછીનીથી આવતીકાલથી પોતે ક્યારેય સાડી પહેરશે નહીં, કેવો વેશપલટો કરશે નહીં, કોઈનો ઉપચાર નહીં કરે, કોઈના મહિલા પાછળ પીઠમાં હાથ ફેરવશે નહીં, પગમાં દોરો બાંધશે નહીં, કોઈને સંતાન 900 જગ્યાને છોકરાઓને સંતાન આપે એવો દાવો કરે છે। આ બધા પોકળ દાવાઓ છે, એ બંધ કરવાની જાહેરાત કરી છે। અગાઉ પણ આ બાબતે વિવાદ વકર્યો હતો। માતાજીએ મહિલાનો બહેરવેશ પહેરી ઘણા લોકો સાથે છેતરપિંડી કરી, ગામમાં જ મંદિર બનાવી દર રવિવાર અને મંગળવારના દિવસે તે મંદિરની આગળ મંડપ બાંધી ભજન કીર્તન અને ધૂન ચલાવી લોકોને લૂંટતો હતો। પરંતુ પોલીસે પકડતા ઢોંગીએ કેવી રીતે લોકોને ઉલ્લુ બનાવ્યા તેની કબૂલાત કરી, હવે ક્યારે દતિંગ નહીં કરે તેની કબૂલાત કરી। 2006 થી કરું છે અને આ સાડી પહેરું છે 2014 થી। સાહેબને અમે આજથી સાડી પહેરીએ નહીં અને આ તિલક કરવાનું બહેનોને બંધ કરી દઈશું આજથી। આ કોઈ કોઈને બાળકો ના આટીને પછી દારૂ છોડાવીએ અને અને કોઈ એમ તમ ગાંડા જેવા માણસો આવે તેને સેવા કરીએ, અલપલા નહીં કર્યા સાહેબ। પરંતુ અહીં સવાલ એ છે કે ધર્મના નામે ધતિંગ ક્યાં સુધી ચાલશે, ક્યારે લોકોની ખુલશે આંખો? અગણિત ઢોંગી બાબા સાધુઓની પાપ લીલા છતી થાય છે, છતાં આવા ધર્મ ધુરંધરોનો પાર નથી આવતો। કેટલાક ઢોંગી બાબા લોકોની મજબૂરી અને અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવીને જે ફાવે તે કરાવે છે અને લોકો કંઈક સમજી શકે ત્યાં સુધી મોડું થઈ ગયું હોય છે। આવા પાખંડીઓથી લોકોને બચાવવાની જરૂર છે। અમદાવાદના રસ્તા પર નીકળતા પહેલા થઈ જજો સાવધાન। અમદાવાદ શહેરના માર્ગો પર ફરી ભટકવા લાગ્યું છે મોત। ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ અમદાવાદમાં શરૂ થઈ ગયો છે રખડતા ઢોરનો આતંક। અમદાવાદના રસ્તાઓ પર નીકળતા પહેલા સાવધાન કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના રોડ પર ફરી ભટકી રહ્યું છે બોલ। ફરી એકવાર એએમસી હાઈકોર્ટ ટકોરને ઘોડીને પી ગયું। ચૂંટણી પૂર્ણ થતા જ ફરી રોડ પર રખડતા પશુઓનો આતંક શરૂ। પશુ માલિકો મસ્ત, પ્રજાજનો ત્રસ્ત। કંઈક આવી જ ફાઇટ હવે અમદાવાદના રસ્તાઓ પર જોવા મળી રહી છે, કંઈક આવી જ હાલત હવે શહેરના રસ્તાઓની થઈ ગઈ છે, કંઈક આ જ રીતે અમદાવાદના રસ્તાઓ પર સાક્ષાત મોતની જેમ ભટકી રહ્યા છે આખલાઓ અને રખડતા પશુઓ અને તંત્રએ જાણે કે આંખ આડા કાન કરી દીધા હોય તેવું લાગે છે। કેમ કે હાઈકોર્ટની આટલી ટકોર બાદ પણ એએમસી માને તે વાતમાં માલ નહીં, તંત્રની રસ્તે રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરી ફક્ત કાગળ પર જોવા મળી રહી છે। કેમ કે અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના આતંકે એક વ્યક્તિનો જીવ લીધો। દ્રશ્યોમાં દેખાતો આઢો વિસ્તાર, અહીં આવીને એક સ્કૂલ પાસેની વૃંદાવન સોસાયટીની બહારથી ગત 19 નવેમ્બરે એક યુવક તેનો ટેમ્પો લઈને જઈ રહ્યો હતો।
ત્યારે અખડતું ઢોર સામે આવતા જ તેણે વાહન રોકવાનો પ્રયાસ કર્યો। મહેશ પટણીનો ટેમ્પો પલટી મારી જતા તેને ઈજાઓ પહોંચી અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું। પરિવારના માથે આભ તૂટી પડ્યું છે, જેને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો। અમદાવાદના ઓઢવ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ઓઢવ વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક યુવક છે તે રખડતા ઢોરની અડફેટે આવ્યો હતો અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। આ જે દ્રશ્યો છે તે અમદાવાદના ઓઢવ વિસ્તારના વૃંદાવન પાર્ક સોસાયટીના છે કે જ્યાં આગળથી આ યુવક છે તે તેનો ટેમ્પો લઈને પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન રખડતા ઢોર છે તે વચ્ચે આવ્યા હતા, જેના કારણે થઈ તેનો ટેમ્પો છે તે પલટી મારી ગયો હતો। આ યુવકને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે। બીજી તરફ આ વિસ્તારના હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં હજુ પણ રખડતા ઢોર છે તેનો ત્રાસ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। અગાઉ પણ આવી અનેક ઘટનાઓ અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં બની ચૂકી છે। રખડતા ઢોર મામલે હાઈકોર્ટે પણ તંત્રની ઝાટકણી કાઢી હતી, છતાંય કોર્ટના આદેશને અનુસરવામાં ક્યાંક તંત્ર પાછળ હોય તેવું લાગી રહ્યું છે। તંત્રના વાંકે આજે વધુ એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો, ત્યારે આગામી દિવસોમાં આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર સજાગ બનશે કે નહીં તે સવાલ છે। આ ઘટના બાદ એએમસીની કથની અને કરણીની વધુ એકવાર પોલ ખુલી ગઈ છે। મહત્વનું છે કે રાજ્યમાં રખડતા ઢોરે બે દિવસમાં 3 લોકોનો જીવ લીધો, ત્યારે હવે સવાલ માત્ર એ છે કે તંત્ર ઢોર અંગે સજાગ ક્યારે થશે। અમદાવાદમાં અગાઉ પણ એક એવી ઘટના બની હતી કૃષ્ણનગર વિસ્તારમાં કે જ્યાં આગળ એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું, તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે હજુ સુધી નથી કરવામાં આવતી। એક તરફ હાઈકોર્ટે રખડતા ઢોરને પાંજરાપોળમાં રાખવાનો હુકમ કર્યો છે, તેમ છતાં પણ ઢોરના માલિકો છે તે પોતાના ઢોરને આ રીતે રસ્તા ઉપર રખડતા મૂકી રહ્યા છે અને તેના કારણથી એક બાદ એક લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે। ત્યારે આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે। કેમેરામેન મહેન્દ્ર સાથે હરમેશ સુકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જેતપુર અને ધોરાજી પંથકના અન્નદાતાની એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શિયાળુ પાક માટે તંત્રએ ભાદરમાંથી કેનાલમાં પાણી તો છોડ્યું છે, પરંતુ કેનાલ હવે આશીર્વાદરૂપ બનવાના બદલે અભિશાપરૂપ બની ગઈ છે। કેનાલમાં જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યા છે જાડી ઝાંખરા। કેનાલમાં ઠેર ઠેર છે ગંદકીના ગજ, કેનાલમાં ઉગી નીકળ્યું છે ઘાસ, કેનાલ ક્યાંક તૂટી ગઈ છે તો ક્યાંક ગંદકીએ જમાવ્યું છે સામ્રાજ્ય। ધોરાજી જેતપુર સિંચાઈ વિભાગ કેટલું બેદરકાર છે તેના દ્રશ્યો પૂરતા છે, કેમ કે આ પંથકના અન્નદાતા શિયાળુ પાક લઈ શકે તે માટે ભાદર 2માંથી કેનાલ મારફતે પાણી તો છોડવામાં આવ્યું, પરંતુ તંત્રની આળસ ગણો કે તંત્રની બેદરકારી, કેનાલની સફાઈ વગર જ કેનાલમાં પાણી છોડી દેવાતા આ વિસ્તારના અન્નદાતાના જીવ અધ્ધર થઈ ગયા છે। કેનાલની આવી સ્થિતિ હોય તો ખેડૂતોના શ્વાસ થંભી જ જાય ને, કેમ કે જ્યારે સિંચાઈ માટે પાણીની જરૂર હતી ત્યારે સિંચાઈ વિભાગે કેનાલમાં પાણી છોડ્યું જ નહીં। ખેડૂતોએ પોતાની મહેનતે શિયાળુ પાકનું વાવેતર કરી નાખ્યું, હવે પાણી છોડાયું, પણ કેનાલમાં ઠેર ઠેર ગંદકી અને જાળી ઝાંખરા હોવાથી ખેડૂતોને ડર છે કે કેનાલનું પાણી ક્યાંક તેમના ખેતરોમાં ન ફરી વળે। આ કેનાલની અંદર સફાઈ કરવામાં આવી નથી, જેને કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકતું નથી। છેવાડાના વિસ્તાર સુધી જ્યાં પાણી પહોંચવું જોઈએ ત્યાં હાલ અત્યાર સુધી પાણી પહોંચ્યું નથી અને ભૂતકાળની અંદર આ કેનાલ સફાઈ ન થવાના કારણે તૂટવાના પણ અનેક બનાવો બન્યા છે। બીજી તરફ તંત્રની અણઆવડત અને આંખાળા કાન કરવાની નીતિને કારણે કેનાલમાં પાણી છોડવાનો ઉદ્દેશ પણ પૂરો થતો નથી। કેનાલની સફાઈ વગર પાણી છોડી દેવાતા છેવાડાના ખેડૂત સુધી પહોંચી શકતું નથી, કેનાલની સફાઈ થઈ શકી નથી, જેને કારણે ખેડૂતોએ સિંચાઈના પાણીથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોનું કહેવું છે કે આ સ્થિતિમાં ઘઉં અને ધાણાજીરું સહિતના અનેક પાકોને નુકસાન થઈ શકે છે। ઘઉં છે, ધાણા છે, પછી અન્ય કોઈ બીજા પાકો છે, બધાને બહુ નુકસાન થાય, નહીં સાફ સફાઈ કાંઈ વસ્તુ નહીં, સફાઈ કામ કાંઈ કરી નથી ને એમને પાણી છોડ્યું છે બરાબર, એ પાણી છોડ્યા પણ છેડે પૂગતું નથી પાણી, બરાબર ઘઉં ધાણા પછી ચૈણા બધું વાવેલ છે અને આમાં બધું ખળ ઊભું છે, કેનાલની અંદર પાણી રોકાતું જાય છે બરાબર, એનું શું કરવાનું અમારે। જો કે આશ્ચર્યની વાત તો એ છે કે ભાદર 2 સિંચાઈ અધિકારીઓ કેનાલની સફાઈ કરાતી હોવાનો રાગ આલાપી રહ્યા છે। કેનાલની સફાઈ ચાલુ જ છે અને સરકારી મશીનરીથી કેનાલની સફાઈ કરવામાં આવી છે, છેક સુધી આજની તારીખે પાણી પહોંચી ગયેલ છે। તંત્ર કંઈ પણ કહે,
પરંતુ કેનાલની સફાઈ જાણે કે કાગળ ઉપર થઈ અને કેનાલ સફાઈના કામની અંદરમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લાખો રૂપિયાનો ખર્ચ કેનાલ સફાઈમાં કરવામાં આવ્યો તો પણ જો ખેડૂતોને પાણી ન મળે તો પછી કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિશાપરૂપ જ સાબિત થશે। રાજકોટનું સૌથી મોટું વિદ્યાનું ધામ ફરી વિવાદમાં આવ્યું છે। યુનિવર્સિટીમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળતું હોવાની મોટી મોટી વાતો થાય છે ત્યારે બોયઝ હોસ્ટેલમાં શરૂ થઈ ગયા છે ધાંધિયા। ભર શિયાળે સર્જાય છે પાણીની તંગી। આક્રોશ, આ ગુસ્સો, આ વિરોધ, ભર શિયાળે આ ઉકળાટ અને આ હલ્લાબોલનું કારણ છે પાણી। આ છે કહેવાતી ટોપ મોસ્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ। હજુ તો ચોમાસાની વિદાય થઈ તેને ગણતરીના મહિના જ માંડ થયા છે ત્યાં રાજકોટમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। સૌથી ખરાબ સ્થિતિ છે રાજકોટના વિદ્યાના ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ મહાવિદ્યાલય છે કે જ્યાં ઉચ્ચ શિક્ષણના પાઠ ભણાવાય છે, પરંતુ વિદ્યાના ધામ તરીકે ઓળખાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે વિવાદોનો પર્યાય બની ચૂકી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં છેલ્લા 3 માસથી પાણીના ધાંધિયા ચાલી રહ્યા છે। નહાવાનું તો શું, પીવાના પાણી માટે પણ અહીંના વિદ્યાર્થીઓ ટળવળી રહ્યા છે। એક બૂંદ પાણી માટે જંગ લડી રહ્યા છે। પરીક્ષા માથે છે ત્યારે પાણી ભરવા 1-1 કિલોમીટર દૂર જવું પડે છે ત્યારે અંતે વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી અને કર્યું હલ્લાબોલ। 3 દિવસથી આ પાણી નથી આવતું એટલે જે પરિસ્થિતિ છે એ વધારે ગંભીર થઈ છે અને એના કારણે કાલ રાતે ફરજિયાતપણે અમારે છે એ વીસી બંગલા પાસે જઈ અને વીસી સાહેબને છે એ આ બાબતથી અવગત કરાવવાની ફરજ પડી હતી। તો અમે 3 મહિનાથી કમ્પ્લેન કરેલી છે પાણીને લગતી, પરંતુ તેનું કોઈ નિવારણ આવ્યું નથી અને કાલ રાતે અમે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી વીસી સાહેબના બંગલે બેઠા હતા, પરંતુ તેમનો કોઈ સારો જવાબ ન મળ્યો। સરે ફોન ઉપર જ વાત કરી અને છોકરા ખૂબ હેરાન થઈ છે, સવારમાં ઠંડા પાણી નાહી છે, આનો શિયાળામાં ગરમ પાણી હોવું જોઈએ, આ ઉપરાંત જે પાણીની છે પીવાનું પાણીની સુવિધા દરેક હોસ્ટેલમાં હોય તેવી દરેક વિદ્યાર્થીની માંગ છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે બોયઝ હોસ્ટેલની સ્થિતિ નરકાગાર જેવી છે। બોયઝ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી યોગ્ય પ્રમાણમાં સફાઈ થતી ન હોવાથી બિલ્ડિંગની બિસ્માર હાલત, લાઇટ પાણીની સવલત ઉપલબ્ધ હોવા સહિતની સમસ્યાઓને કારણે વિદ્યાર્થીઓને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। તેમાંય પાણી ન આવતા તેમને નહાવાના અને પીવાના પાણીની ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે સત્તાધીશોને રજૂઆત પણ કરી છે અને તે લોકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું। અહીંયા જો આપણે વાત કરીએ તો પ્રમુખ 3 દિવસથી પાણીની સમસ્યા વિકટ રીતે એક પ્રશ્ન કહી શકાય તેવી રીતે જોવા મળે છે। અહીંયા વિદ્યાર્થીઓને પાણીનો વિકટ પ્રશ્ન હોવાને કારણે વિદ્યાર્થીઓ પાણી ભરવા માટે મેઇન બિલ્ડિંગે જતા હોય છે અથવા તો યુપીએસસી સેન્ટરમાં જતા હોય છે। ત્યાં પણ વિદ્યાર્થીઓને ક્યારેક પાણી 7 વાગ્યા પછી ભરવા દેવામાં આવતું નથી। ત્યાર પછી વિદ્યાર્થીઓને મુખ્યત્વે અહીંયા જમવાનો પ્રશ્ન જોવા મળે છે। જેમ ગર્લ્સ હોસ્ટેલ છે ત્યાં જમવાનું આપવામાં આવે છે, પરંતુ અહીંયા જમવાનું આપવામાં આવતું નથી, એટલે વિદ્યાર્થીઓ ઓછામાં ઓછું 1-1.5 કિલોમીટર અથવા તો 2 કિલોમીટર સુધી પણ દૂર જઈને જમવા માટેની વ્યવસ્થા પોતે કરવી પડતી હોય છે। બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બોયઝ હોસ્ટેલના છાત્રો સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ છે। હાલ તો પરીક્ષા સમયે જ પાણીની પારાયણ શરૂ થતા છાત્રોના ભવિષ્ય પર ખતરો ઉભો થયો છે। મોટાભાગના વિદ્યાર્થીઓ પાયાની સવલતોથી વંચિત રહેવાના કારણે ક્રોધિત થયા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। ગુજરાતના પરિણામ જાહેર થયાને 10 દિવસો થયા છે ત્યારે જેનો ડર હતો, જે થવાના ભણકારા વાગી રહ્યા હતા, તે થવા લાગ્યો છે। મોદી લહેરમાં પણ જે વિપક્ષો પોતાના દમ પર જીત્યા તેઓનો ભાજપ પ્રેમ ખુલીને આવી ગયો છે સામે। આ 3 ચહેરા છે જેમણે ગુજરાતની 2022ની ચૂંટણીમાં રંગ રાખ્યો। આ એ નેતા છે જે નરેન્દ્ર મોદીની લહેરમાં પણ અડીખમ રહ્યા અને સારા માર્જિનથી જીત્યા। આ એ ધારાસભ્યો છે જેમણે પોતાના દમ દિગ્ગજોને ધૂળ ચાટતા કરી દીધા, જેમાં સૌથી પહેલું નામ આવે વડોદરાની વાઘોડિયા બેઠક પર અપક્ષમાંથી ચૂંટણી લડી દબંગ મધુ શ્રીવાસ્તવને હરાવનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું। બીજા છે બળવાખોર બાયડના જ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને અંતે ધાનેરાથી અપક્ષમાંથી ઉભા રહીને જીતેલા માવજી દેસાઈ। આ 3 નેતાઓ પોતાના દમ પર નરેન્દ્ર મોદીના વાવાઝોડામાં પણ અડીખમ રહી અપક્ષમાંથી જીતી તો ગયા, પરંતુ પરિણામ જાહેર થયાને 10 દિવસો બાદ આ 3 નેતાઓનો ભાજપ પ્રેમ ખુલ્લો પડી ગયો છે।
આ ત્રણેય નેતાઓએ આ અંગે ગુપ્ત બેઠક કરી હતી અને આ બેઠક બાદ એવી વાત વહેતી થઈ કે આ ત્રણેય ધારાસભ્યો કેસરિયું ધારણ કરશે, બહારથી ભાજપને ટેકો આપશે, ભાજપનો કેસરિયું ધારણ કરીને ઘર વાપસી કરશે તેવી અટકળો થઈ રહી છે। જે સૂત્રોના હવાલેથી જે માહિતી મળી રહી છે, ત્રણેય જે ઉમેદવાર જે જીતેલા ધારાસભ્યો છે તેમણે ગુપ્ત બેઠક કરી છે અને ગુપ્ત બેઠકમાં જ્યાં તેમનું સન્માન જળવાય એ પાર્ટીના સંપર્કમાં તેઓ છે। ભારતીય જનતા પાર્ટી સાથે કોંગ્રેસ, સપા, ડીએમકે તેમજ અન્ય પાર્ટીના સંપર્કમાં તેઓ છે અને હાલ જે અપક્ષ તરીકે તેમણે જે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ સામે જે ટક્કર આપી છે તેવા સંજોગોમાં તેમની આ ગુપ્ત બેઠક ખૂબ જ અનેક સંકેતો આપી રહ્યું છે। સૌથી મહત્વનો સંકેત એ મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી સાથે આ ત્રણેય અપક્ષ જે ધારાસભ્યો છે તે જોડાઈ શકે છે। બીજી તરફ આ વાતને વાઘોડિયા બેઠક પરથી જીતેલા અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સમર્થન આપ્યું। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હું પહેલેથી જ ભાજપના સમર્થનમાં છું, પહેલેથી જ મારું સમર્થન ભારતીય જનતા પાર્ટીને આપેલું છે, હું જ્યારથી સમજણો થયો ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી સાથે હતો, વ્યક્તિગત વિરોધના હિસાબે મારે ચૂંટણી લડવી પડી હતી અને આજે પણ મારું સમર્થન ભારતીય જનતા પાર્ટીને જ છે। એટલે હું પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી સાથે જ હતો, સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ ની કામગીરી અને એમની જે કઈ રાત દિવસ દેશ માટે ચિંતા કરે છે એટલે એમને સહભાગી થવામાં અમે પણ એમને અમારો સપોર્ટ જાહેર કર્યો છે। અમે જે દિવસે ઇલેક્શન નું રિઝલ્ટ આવ્યું એ દિવસે પણ અમારું નિવેદન એ જ છે કે અમે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કર્યું છે। શ્રી પાટીલ સાહેબ ને એ બધા એની સાથે ની ચર્ચાઓ છે ને અમારું સમર્થન જ અમે પહેલેથી ખુલાસો કર્યો। ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવાની વાત નકારી કાઢતા કહ્યું કે હું કાર્યકર્તા, આગેવાનો અને જનતાને મળીને આ મુદ્દે વિચારીશ। આમ આદમી પાર્ટી કે ભાજપના અન્ય લોકો હોય કોઈને પણ હું મળ્યો નથી, કોઈની પણ સાથે મારો સંપર્ક થયો નથી। ભાજપમાં જોડાવાની એ બધી અફવાઓ છે, હજી મેં કોઈ એવો નિર્ણય કરેલો નથી। બારોબાર બધી વાતો, અટકળો અને એવું બધું છે, ચાલે છે, પરંતુ મારા લેવલે કે મારા મનથી મેં એવો કોઈ નિર્ણય બિલકુલ કરેલ નથી। મારી ટીમને, મારા આગેવાનોને, બધાને મળી સર્વાનુમતે હું નિર્ણય કરીશ, નિર્ણય આપને બતાવી દેવામાં આવશે। ભૂપત ભાયાણીની રાજકીય સફર સરપંચથી સીધી જ ગાંધીનગર સુધી પહોંચી છે। ભાજપમાં રહેલા ભૂપત ભાયાણીએ 2 વર્ષ પહેલા જ પાર્ટી છોડી હતી અને આપમાં જોડાયા હતા। વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા। આ રીતે શપથવિધિ પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ વધી ગઈ છે, ત્યારે હવે એ જોવાનું રહેશે કે વિપક્ષનું વલણ કઈ તરફ રહે છે। ગુજરાતમાં દાદાની 2.0 સરકાર બનવાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ઐતિહાસિક જીત બાદ હવે મંત્રીમંડળ કેવું હશે, મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો અને કોનો ન કરવો તે મોટો સવાલ છે, ત્યારે જુઓ આ દાદાની ટીમ કેવી હશે। દાદાની 2.0 સરકાર, કોણ કોણ બનશે પ્રધાન, નવી સરકાર, નવું પ્રધાનમંડળ, કોણ બનશે રાજ્યકક્ષાના મંત્રી, કોણ બનશે કેબિનેટ મંત્રી, જમ્બો સરકાર, જમ્બો મંત્રીમંડળ। ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ હવે નવી સરકારની શપથવિધિઓની ઘડીઓ ગણાઈ રહી છે। આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે, આવતીકાલે 12:37 વિજય મુહૂર્તમાં શપથ લેશે। ગુજરાતના 62 વર્ષના ચૂંટણી ઇતિહાસમાં તે પહેલા પાટીદાર મુખ્યમંત્રી હશે જે ચૂંટણી જીતીને બીજી વાર મુખ્યમંત્રી બનશે। બીજી તરફ મોટી સંખ્યામાં શપથવિધિ સમારંભમાં અન્ય રાજ્યમાંથી પણ મહેમાનો ઉપસ્થિત રહેવાના હોવાથી બેઠક વ્યવસ્થાનું અલગ આયોજન કરાયું છે। કુલ 8 તબક્કામાં બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં સાંસદો, વિજેતા ધારાસભ્યો, સીએમના મહેમાનો, ઉદ્યોગપતિ, કલાકારો, સંતો, VVIP અને સામાન્ય જનતા બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આવતીકાલે 12:39 વિજય મુહૂર્તમાં પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના મંત્રીમંડળ સાથે શપથ લેશે। અંદાજે 22-25 જેટલા મંત્રીઓ તેમના મંત્રીમંડળમાં સામેલ થાય તેવી એક સંભાવના છે। અમે હાલ ઉપસ્થિત છીએ હેલીપેડ ખાતે। આપ જોઈ શકો છો કે અહીંયા કુલ 3 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે। એક સ્ટેજ છે જ્યાં
પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તેમના મંત્રીમંડળ સાથે શપથ લેશે. અન્ય એક સ્ટેજ છે જ્યાં સંતો મંતો ઉપસ્થિત રહેશે. અને ત્રીજું એક સ્ટેજ છે જ્યાં વીઆઈપી ને વીવીઆઈપી મહેમાનો જે છે આમંત્રિતો છે તે ત્યાં બિરાજમાન થશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે કેટલા મંત્રીઓ શપથ લેશે, તો દાદાની નવી ટીમ કેવી હશે, કોને કોને મળશે સ્થાન. મળતી માહિતી મુજબ જ્ઞાતિ સમીકરણનું ધ્યાન રાખી થશે ટીમ તૈયાર. 22-25 મંત્રીઓ લઈ શકે છે શપથ. નવા મંત્રીમંડળમાં પાટીદાર સમાજનો દબદબો હશે. 6 પાટીદારોને મળી શકે છે સ્થાન. 3 એસસી, 4 એસટી, 6 ઓબીસીને મળી શકે છે સ્થાન. 1 બ્રાહ્મણ, 1 ક્ષત્રિય, 1 જૈન ધારાસભ્યને મળી શકે સ્થાન. બીજી તરફ જીતેલા ઉમેદવારોની કરમકુંડળી પણ કાઢી છે. જેમણે ગુજરાતની જનતાએ જીતાડ્યા છે તેવા નેતાઓની છબી કેવી છે તેની વાત કરીએ તો ગુજરાત ઇલેક્શન વોચ નામના રિપોર્ટમાં જીતેલા 182 ઉમેદવારોમાંથી 2022ની ચૂંટણીમાં 74 ધારાસભ્યો ફરી ચૂંટાયા છે. 182માંથી 40 ઉમેદવારો સામે ગુનાઓ નોંધાયા છે. આ સિવાય 182માંથી 29 ઉમેદવારો એવા છે જેમની સામે ગંભીર ગુનાઓ દાખલ થયા છે. 182 જીતેલા ઉમેદવારો પૈકી 151 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. કરોડપતિ વિજય ઉમેદવારોની સંખ્યામાં ભાજપના 156 જીતેલા ઉમેદવારોમાંથી 132 ઉમેદવારો કરોડપતિ છે. અન્ય પક્ષના 3 નેતા કરોડપતિ છે. બાબુ જમના પટેલની મિલકતમાં સૌથી વધુ વધારો, શૈલેષ ભાભોની મિલકતમાં 481% વધારો થયો છે. પુરુષ ધારાસભ્યો 167 છે, જ્યારે મહિલા 15 ધારાસભ્યો છે. આ 182માંથી 40 ધારાસભ્યો એવા છે કે જેમને એમના એફિડેવિટની અંદર એમના ઉપર ગુના દાખલ થયેલા છે એની વાત કરી છે, અને એમાંથી 29 એવા છે કે જેમના ઉપર ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. માત્ર લખતા વાંચતા આવડે એવા 7 જણ છે. 12મું સુધી શિક્ષણ લીધું છે એવા 86 જણ છે. પદવી ધરાવતા 83 જણ છે. ત્યારે હવે ભાજપના કેટલા ધારાસભ્યોનું મંત્રી બનવાનું સપનું સાકાર થાય છે અને કેટલા માત્ર ધારાસભ્ય બની રહેશે તે જોવાનું રહેશે. તમે દેશભરમાં ચાની અલગ અલગ દુકાન તો જોઈ હશે, ચા પણ પીધી હશે, પરંતુ જો તમને પ્રેમમાં દગો મળ્યો હોય, કહીએ તમારું દિલ તોડ્યું હોય, તો એક ચાની દુકાને તમને મળશે સસ્તી ચા. यहाँ पर अलग अलग कंसेप्ट, अलग अलग बोर्ड लगा करके लोग चाय की दुकान चलाते हैं. एक ऐसी ही दुकान इस समय चर्चा में है सिंगरौली जिले की. हालांकि दुकान का नाम आप मेरे पीछे देख सकते हैं, इस दुकान का नाम है टपरी चाय. इन्होंने बांस के टपरे में इस चाय की दुकान को स्टार्ट किया है. और इसमें जो ऑफर लिखे हैं, ऑफर भी आप देख सकते हैं कि जो ये प्रेमी जोड़ों के लिए चाय है वो चाय मिल रही है 15 रुपये में, और जिन्होंने प्यार में धोखा खाया है ऐसे लोगों को चाय मिल रही है 10 रुपये में. હવે જરા ધ્યાનથી વાંચો ચાની દુકાન પર લગાવવામાં આવેલા બોર્ડને. બોર્ડ પર ચોખ્ખું લખ્યું છે, પ્રેમી યુગલને 15 રૂપિયામાં ચા, અને પ્રેમમાં દગો મળ્યો હોય તેને 10 રૂપિયામાં મળશે ચા. મધ્યપ્રદેશના લોકોને આકર્ષિત કરવા માટે પંચલાઇન સાથે શરૂ કરાઈ દુકાન. દુકાનદાર યુપીમાં ફરવા ગયો હતો, ત્યાંથી મળ્યો તેને આઈડિયા. આ નવા આઈડિયાથી ચાની દુકાને ગ્રાહકો પણ વધવા લાગ્યા. સિંગરોલીમાં ટપરી ચાની દુકાને અનોખો ભાવ. દુકાનદારને યુપીમાં ફરવા ગયો, ત્યાંથી મળ્યો હતો આઈડિયા. વધુ ગ્રાહકો આવે તેની અપેક્ષા પણ તેની વધી રહી છે. મધ્યપ્રદેશના સિંગરોલીમાં શરૂ થયેલી ટપરી ચાની દુકાન આજકાલ ભારે ચર્ચામાં છે. આ દુકાનના બોર્ડ પર લખેલી પંચલાઇન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે, કેમ કે ચા તો એક નહીં, એક દુકાન છોડીને મળે છે. પરંતુ સિંગરોલીમાં એક વ્યક્તિએ પ્રેમમાં જેમનું દિલ તૂટ્યું હોય, પ્રેમમાં દગો મળ્યો હોય, તે વ્યક્તિનું દુઃખ હળવું કરવા માટે સસ્તામાં ચા વેચવાનું નક્કી કર્યું છે. જે લોકોને પ્રેમમાં દિલ તૂટ્યું હોય તેને 10 રૂપિયામાં 1 કપ ચા આપે છે. વેપારીનું કહેવું છે કે ઉત્તરપ્રદેશ બનારસ ફરવા ગયા હતા ત્યારે આ પ્રકારની ચાની દુકાન ખોલવાનો આઈડિયા આવ્યો. દુકાન પર લાગેલી પંચલાઈના કારણે આ દુકાને ચાની ચુસ્કી મારનારાઓની સંખ્યા પહેલા કરતા વધી ગઈ છે. मैं कहीं दूसरे जगह से देखा, इसको फोटो कॉपी मैंने करवा के मतलब भी चाय वाले के नाम से करके मैंने दुकान खोली. जो ये बोर्ड लगाया है आपने टपरी चाय, और जो प्यार में धोखा खाने वाले हैं उन्हें सस्ती चाय दे रहे हो, और प्रेमी जोड़े को महंगी चाय क्यों दे रहे हो आप? क्योंकि हमेशा तो खुश ही रहता है क्योंकि प्रेम मिल गई. તો આ સાથે જ ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન સમાપ્ત કરીશું, અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો
न्यूज 18 गुजराती। આરોમાં થયા સામેલ